પાટણના ચાવડા વંશના શાસનનો અંત કોણે કર્યો હતો? મૂળ રાજ સોલંકી. પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ પારિતોષિત મેળવનાર નવલકથા પર આધારિત ફિલ્મનું નામ જણાવો. માનવીની ભવાઈ. દેલવાડાના મંદિરો કોણે બંધાવ્યા હતા? વિમળ શાહ. દાંડીકૂચ યાત્રાનો પ્રારંભ ક્યાં સ્થળેથી કર્યો હતો? સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવો. દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં ગામે થયો હતો? ટંકારા, જે મોરબીમાં આવેલું છે. દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે? ગોદાવરી. ડાંગની દીદીના ઉલામણા નામે લોકદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું? પૂર્ણિમાબેન પકવાસા. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો? ચોટીલા. ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું હતું? ગાંધીજી. જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? ઉમાશંકર જોશી. જૂનાગઢમાં આવેલું ક્યુ સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? ઉપરકોટ. જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિ કોણ છે? નર્મદ. ચાલતા આંબા તરીકે જાણીતું વૃક્ષ ગુજરાતમાં ક્યાં આવેલું છે? સંજાણ. ચંદ્રગુપ્ત મૌર્ય સૌરાષ્ટ્રના ક્યાં ગવર્નરની નિમણૂક કરી હતી? પુષ્પમિત્ર. ધોળાવીરા ગુજરાતના ક્યાં જિલ્લામાં આવે છે? કચ્છ. ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શામાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો? માટીમાંથી. ગૌતમ બુદ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? પાલી. ગુજરાતી વિધાનસભાનું નામાભિષકરણ ક્યાં ગુજરાતી મહાનુભાવે સાથે સંકળાયેલું છે? વિઠ્ઠલભાઈ પટેલ. ગુજરાતમાં હાલ કેટલી મહાનગરપાલિકાઓ છે? 8. ગુજરાતમાં હાલ 8 મહાનગરપાલિકાઓ છે, તેના નામ જણાવો. આપનો જવાબ કોમેન્ટમાં આપવો.